ભૂતકાળમાં ભરૂચ એસઓજી પોલીસ દ્વારા એક વ્યક્તિને ચરસના મોટા જથ્થા સાથે ઝડપી લેવાયો હતો. આ ઇસમની પોલીસે તકેદારીના ભાગરૂપે પુનઃ પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી છે. વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ચરસ અને ગાંજાના વેચાણ બાબતની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી થઈ રહી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ પીએન પટેલે ભૂતકાળમાં ચરસના મોટા જથ્થાના રીસીવર તરીકે પકડેલા અને બહારની ઊંડાઈ વિસ્તારમાં રહેતા આરોપી ઇમરાન ઉર્ફે થોબલી હુસેનખાન પઠાણ વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્તને સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝ વિભાગે મંજૂરી આપી હતી, જેના આધારે આરોપી ઇમરાન ઉર્ફે થોબલી હુસેનખાન પઠાણની અટકાયત કરી જૂનાગઢની મધ્યસ્થ જેલ ખાતે જાપ્તા સહિત મોકલી આપવામાં આવ્યો હતો. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં માત્ર ભરૂચ પોલીસે જ પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રથમ ધરપકડ કરી છે. ગઈ તારીખ 10/4/2019 રોજ નર્મદા ચોકડી આગળ 7 કિલો 36 ગ્રામ ચરસનો જથ્થો પકડવામાં આવેલ, જેમાં રિસીવર તરીકે ઇમરાન ઉર્ફે થોબલી હુસેન ખાનને જે તે વખતે અટક કરવામાં આવેલ અને જામીનમુક્ત થયા પછી ચરસને પેલા પીટ એનડીપીએસ એક્ટ હેઠળ એની અટકાત કરવામાં આવેલ છે. ગઈ તારીખ 23:30 વાગે અટકાત કરવામાં આવેલ છે અને અટકાયત કરી અને જૂનાગઢ જેલ ખાતે મોકલવામાં આવેલ છે. અને આ સત્તા સીઆઈડી ક્રાઇમના ડીજીને હોય છે અને સીઆઈડી ક્રાઇમના ડીજીએ આ અટકાયતનું વોરંટ બહાર પાડેલ છે.